નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માનવતા મરી પરવારી છે અને ગરીબ મજૂરોના મોતને તમાશો અને અકસ્માતમાં ખપાવીને કોઈના લાડકવાયા, કોઈના પતિ કે પછી કોઈના પિતાને થોડાક પૈસાની લાલચ આપી બોલતી બંધ કરવામાં આવે છે અને પૈસા ફેંકીને માનવ જિંદગી ખરીદવામાં આવી રહી છે. આજના યુગમાં દરેકને ટૂંકા માર્ગે ધનિક બનવું છે અને આ માટે ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે અને કંઈ કેટલાય ગરીબ મજૂરોના કોન્ટ્રાક્ટરની સલામતીના પગલાના અભાવે ભોગ લઈને આવા મૃત્યુને અકસ્માતમાં ખપાવી કાયદાની છટકબારીનો ઉપયોગ થઈ રહ્યો છે. બસ આવું જ કંઈક મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ સ્કાયલોન કોમ્પ્લેક્સની બિલ્ડિંગની કામની સાઈડ પર ચાલી રહેલ કોન્સ્ટ્રક્શનના કામમાં બિલ્ડરોની ઘોર બેદરકારી સામે આવી છે અને જેને લીધે એક ગરીબ મજૂરનો ભોગ લેવાયો છે. નીચે પડકતા માથાના ભાગે વાગતા મોત થયું હતું. નરેશભાઈ પરબતભાઈ બારિયા નામના મજૂરનું મોત નિપજ્યું હતું. 25 વર્ષીય મજૂરનું મોત. બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોવા છતાં પણ કોઈ સેફ્ટી માટેની સેફ્ટી નેટ લગાવવામાં આવી ન હતી. બિલ્ડિંગમાં સેફ્ટી ના હોવાથી એક ગરીબ મજૂરનું મોત થયું હતું. કન્સ્ટ્રક્શન સાઇડ પર કામમાં ચાલતું હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ પણ પ્રકારની સેફ્ટી ના રખાતા બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય મજૂરનું મોત થતાં પરિવારનો આધાર છીનવાઈ જતાં પરિવાર નિર્ધાર બન્યો હતો. બિલ્ડર સામે કડકમાં કડક પગલાં લેવા તજવીજ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બિલ્ડર પોતાના ખિસ્સા ભરતા રહ્યા અને સેફ્ટીના અભાવે સામાન્ય મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે સવાલ એ રહ્યો કે પરિવારના ભરણ પોષણ કરતા મજૂરના મોત પછી પરિવારનું કોણ. આમાં શંકા ઉપજે તેવી વાત એ છે કે ખાટલો પડ્યો છે પાળી ઉપર જઈ ઊંઘે છે કે મજૂર પડ્યા પછી કોઈ એ પાળી પર ગોદડી પાથરી હોય એવું પણ બની શકે. આમાં પોલીસ ઊંડી તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે અને જો ચાલુ હોય તો દરેક મજૂર કામદારની જવાબદારી હોય છે. બિલ્ડર છટકવા માટે તેના બચાવ માટે તેમના માણસો દ્વારા બધું સગે વગે કરી અને અકસ્માતે મોત થયું છે તેવું ઉપજાવી દીધું તો નથી ને. ત્યાં ઊભા લોકો અને આજુબાજુના લોકો મુખે ચર્ચા સાંભળવા મળેલ. વધારે તો પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરે તો ફોરેન્સિક તપાસ તથા આજુબાજુના લોકોની પૂછપરછ તથા અન્ય માધ્યમોથી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે અને એક ગરીબ કુટુંબને ન્યાય મળે. તેમનો કમાવનાર કુટુંબનું ભરણ પોષણ કરનાર આધાર છીનવાઈ ગયો છે, તેમના ઉપર આપ ફાટ્યું છે તો શું આ ગરીબને ન્યાય મળશે કે ગોદડી ગોટે વાળી દેવાશે? શું નામ તમારું? મહેશભાઈ પટેલ. અચ્છા, અહીંયા શું ઘટના બની છે? એ કોમર્શિયલ બની રહી છે અહીંયા. ત્યાં અમારે જે સબ કોન્ટ્રાક્ટર આપેલો છે ને, એ સબ કોન્ટ્રાક્ટરનો કારીગર એ ભેગો થવા આવેલો હતો અમને વિરંગામથી અને અહીંયા નાઈટ રોકાયેલો હતો. સીધેલી હાલતમાં હતો, ઘરે જવાનો હતો પણ જઈ શક્યો નહોતો. એ ઉપરથી પડી ગયેલા લીધે મૃત્યુ થયું. કેટલા દિવસ અગાઉ આવેલા? એ ગઈકાલે જ આવેલો છે. લગભગ 12 થી 12:15 માં.